નમસ્તે મિત્રો, સ્વાગત છે આપણું યુટ્યુબ ચેનલ આઇકોનિક ફંડામેન્ટલમાં. આજે આપણે ધોરણ 7 ગણિત ચેપ્ટર 2 સ્વાધ્યાય 2.4 દાખલા નંબર 4 ની શરૂઆત કરીએ. તો દાખલા આપેલા છે 8, દરેકના ભાગાકાર કરવાના છે. આ સ્વાધ્યાયમાં 2.4 માં આપણે આગળ આ કરેલા છે થોડા બીજા વધારે. તો 2/5 ભાગ્યા 1/2 કરવાના છે. તો સૌથી પહેલા ભાગાકારનો ગુણાકારમાં ફેરવવું પડશે. 2/5 ગુણ્યા 1/2 છે, એનો વ્યસ્ત કરી દો તો 2/1. હવે જુઓ, ડાયરેક્ટ આપણે દરખાસ્ત શું કરતા હતા, 2 × 2/5 × 1 આવી રીતે લખતા હતા. ડાયરેક્ટ આનો પણ જવાબ લખી શકાય. તો આ દાખલા 4 માં આપણે એ રીતે ગણીએ તો 2 × 2 = 4, 5 × 1 = 5. 4/5 આવી ગયો જવાબ. આગળ 2 નંબર છે, 4/9, 4/9 × 2/3 છે, 3/2 કહેવાય. તો અહીંયા જુઓ, ભાગ ઉડે છે તો 2 × 2 = 4 થાય. આ 3 છે, 3 × 4 = 9 થાય. તો જો ઉપર કેટલા વધ્યા, 2 વધ્યા, નીચે 3 વધ્યા, 2/3 આવ્યો જવાબ. તો એક સ્ટેપ આના કરતા ઓછું થઈ ગયું. 3/7 × 8/7 છે, 7/8 થાય. ફરીથી 7 7 કેન્સલ થાય, અંશમાં વધ્યા 3/8, 3/8. છે આગળ 4 નંબર. તો જો મિશ્ર છે તો મિશ્રને પહેલા અપૂર્ણાંકમાં ફેરવવો પડશે. તો 3 × 2 કરવાના, 3 × 2 = 6, અંશ ઉમેરો, 6 × 1 = 7. તો 7/3 / 3/5 થયું. ફરી હવે દરેક કેન્સલ અહીંયાથી થાય છે. તો 7/3 × 5/3, 3/5 થઈ ગયું, 5/7. હવે જો ઉપરની જગ્યાએ ઉડે છે, નથી ઉડતું, અહીંયા 3 3 છે. તો જો 7 × 5 = 7, 5 × 35 / 3 = 9. અહીંયા જવાબ બધામાં છેદ મોટી આવતી હતી, આમાં અંશ મોટી છે, છેદ નાની છે. મિશ્રમાં ફેરવાશે તો 9 ના 9, 9 નો ઘડિયો ચાલુ કરો, 9 × 2 = 18, 9 × 3 = 27, 9 × 4 = 36. 35 કરતા મોટી થઈ જાય છે. તો 9 × 3 = 27, 27 માં કેટલા ઉમેરીએ તો 35 થશે. તો જો 5 × 3 = 8, ડાયરેક્ટ થઈ ગયો. અપૂર્ણાંકમાંથી મિશ્રમાં શું કરવાનું, 35/9 કરવાના. ભાગ ચાલે એ લખવાનો, જે જવાબ આવે ડાઈ બાજુ છેદ અહીંયા શેષ વધે છે તે અંશમાં લખવાની. આગળ 5 નંબર છે. તો ફરીથી મિશ્રમાંથી અપૂર્ણાંકમાં 2 × 3 = 6 + 1, 7/2 / 8/3. ફરીથી 7/2 ભાગાકારની જગ્યાએ ગુણાકાર, 8/3 ની જગ્યાએ 3/8 થયું. કોઈ ભાગ ઉડે છે, નથી જોવા, અહીંયા 8 છે, અહીંયા 2 છે, એટલે 7 × 3 કરો તો 21 × 8 = 16. 21/16 આવ્યા. ફરીથી આને મિશ્રમાં ફેરવાશે, 16 ના 16, 16 + 16 પ્લસ કેટલા ઉમેરીએ તો 21 + 16 = 4, 20 + 1 એટલે 21 થઈ ગયા. તો 5 × 1 = 5, 16 થયા. તો જો સરળ છે, ખાલી બદલા ભૂલથી પાછળની જમણી બાજુની સંખ્યા જગ્યાએ ડાબી બાજુની સંખ્યાનો વ્યસ્ત ના થઈ જવું જોઈએ. ફરીથી છે, તો જુઓ, 2/5 / મિશ્રમાંથી અપૂર્ણાંકમાં 2 × 1, તો 2 × 2 + 1 એટલે 3/2. ફરીથી 2/5 × 2/3, 3/2 નો વ્યસ્ત કર્યો. ફરીથી ઉપર સુધી 2 × 2 = 4, નીચે 5 × 4 = 15, તો 4/15. આગળ છે દાખલો બીજો એક. તો જુઓ, બંને મિશ્રમાં છે, આમાં બંને ફેરવવા પડશે. તો ફરીથી 5 × 3 = 5 × 15 + 1 = 16/5. હવે જો 1 × 2/3 છે તો 3 × 1 = 3, 3 × 3 + 2 = 5/3 થયું. હવે દાખલા શરૂઆત અહીંયાથી થાય છે. તો 16/5 × 3/5 થયું સરળ. ફરીથી જુઓ, 16 × 3, 16 × 2 = 32, 48, 48 છેદમાં
5×5 એટલે 25 થાય. ફરીથી 48/25 છે, અપૂર્ણાંકને ફરીથી મિશ્રમાં ફરશે કેમ કે છેદ નાની છે, તો ફરીથી 25/25 48/25 કરો એટલે 25×2 50 થાય, ભાગ 1 ચાલશે તો 25×1 25 આ 25માં કેટલા ઉમેરીએ તો 48 થાય, તો ડાયરેક્ટ 25×2 50 થાય, 50માં 2 ઓછા છે તો અહીંયા 23, 25×1 25 આ 25માં 23 ઉમેરો એટલે 48 થઈ જાય, તો 1×23/25. હવે દાખલા 4નો છેલ્લો એટલે 8 નંબર છે, તો આમાં પણ બે સંખ્યા મિશ્રમાં છે, બંનેને ફેરવવાની અપૂર્ણાંકમાં. 5×2 5×2 10+1 11/5 ભાગ્યા 1×1/5 છે, તો 5×1 5+1 એટલે 6/5. ફરીથી વાક્ય શરૂઆત કરીએ, આને ફેરવીએ ગુણાકાર માટે, તો 11/5×5/6 થયું. સરળ, અહીંયા જુઓ પણ છેદ ઉડે છે, 5 5, તો કેટલા થશે, 11 વધ્યા અહીંયા વધ્યા 6, 11/6 તો 6×6+5 6×5 11, તો 1.5/6. ચાલ દાખલા બધા સરળ છે, ખાલી પહેલાં આપણે અપૂર્ણાંક આપતા હતા, પછી એક મિશ્રા કે અહીંયા છેલ્લા બે દાખલામાં બને શકે મિશ્રમાં છે, તો એને પહેલાં અપૂર્ણાંકમાં ફેરવી પછી ગુણાકાર કર્યો અને જવાબ મેળવ્યો. તો આવી રીતે સદ્ધાઈના દાખલા જોયા. બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને વિડીયો પસંદ આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો. ધન્યવાદ.